નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ સાતમાના મેથ્સ વિશેનું ચેપ્ટર આઠમું રાશિઓની તુલના પ્રેક્ટિસ વર્ગનું સ્વાધ્ય આઠ પોઈન્ટ પાંચ શીખીશું ચેપ્ટરનો છે આ ચૌદમો પાર્ટ અગાઉ આપણે એકથી તેર પાર્ટ ચેપ્ટરના શીખી ગયા છીએ ચેનલ પર નવા આવ્યું છે સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઇક શેર કરી દઈજો પાંચમો દાખલો છે નારંગે એક બેંકમાં અમુક રકમ સાત પોઈન્ટ પાંચના વ્યાજના દરે મૂકી ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ પછી તેને વ્યાજના રૂપિયા એકવીસો મળ્યા તો કેટલી રકમ વ્યાજે મૂકીએ છે આપણે મુદ્દલ ખબર નથી પી મુદલ રૂપિયા કેટલા મૂક્યા ખ્યાલ નથી આર બરાબર તો કે સાત પોઈન્ટ પાંચ ટકા દશાંશનો અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ એટલે આપણે કહી શકીએ પંચોતેરના છેદમાં દસ જો દશાંશ રદ થઈ ગયું ક્યાં તો દશક ઉપર એટલે છેદમાં દસ આવી ગયા દશાંશ રદ થયું એટલે પંચોતેરના છેદમાં દસ એ જ રીતના ટી ટાઈમ પીરિયડ આપણે કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ તેનું થઈ જશે પાંત્રીસના છેદમાં દસ વર્ષ આઈ મેળો એકવીસો વ્યાજ કેટલા મળ્યા એકવીસો રૂપિયા એટલે વ્યાજ મૂકેલી રકમ પી ગોતવાની છે એટલે આઈ બરાબર પી આર ટીના છેદમાં સો જ્યારે આપણે ને સૂત્રનો કરતા બનાવશું એટલે આ ક્રોસ થશે આય ગુણ્યા સો અને છેદમાં આવશે પી નીકળી ગયા આર ને ટી આઈ કેટલો છે તો કે એકવીસો ગુણકમાં સો છેદમાં આર કેટલો થશે અહીંયા સમજો આર છે પંચોતેર પંચોતેરના છેદમાં છેદનો છેદ ક્યાં હોઈ ગયા અંશમાં અહીંયા દસ અહીંયા અંશમાં વહી ગયા એના ગુણકમાં ટી શું છે પાંત્રીસના છેદમાં દસ તો છેદનો છેદ ક્યાં હોઈ ગયો અંશમાં રેડી હવે આપણે આ ગુડાડીએ એટલે પચીસ ત્રણ પંચોતેર અહીંયા પચીસ ચાર સો પચીસ પચીસ થઈ ગયા ત્યારબાદ સાત પાંચ પાંત્રીસ તો આપણે ભાગ અહીંયા લાવીએ પાંચ બે દસ આ પાંચ પાંચ એ રદ થઈ ગયા હવે આ સાતને રદ કરવાનું ત્રણને રદ કરવા એટલે સાત ત્રણ એકવીસ એને ગુણકમાં સો એટલે એકવીસો થઈ ગયા તો આ સાત સાત રદ થઈ ગયા આ ત્રણ ત્રણ રદ થઈ ગયા તો વિધા કેટલા તો કે સો ગુણકમાં ચાર ગુણકમાં દસ અને ગુણકમાં બે એટલા વૈધા છે હવે દસને સોનો ગુણાકાર એટલે હજાર થઈ ગયો હજારને ગુણ્યા ચાર એટલે ચાર હજાર ચાર હજાર ગુણ્યા બે એટલે કે આઠ હજાર રૂપિયા એ પી હોય કેટલો હશે આઠ હજાર રૂપિયા ત્યારબાદ છઠ્ઠો દાખલો ઉમાકાંતે એક બેંકમાં અમુક રકમ આઠ પોઈન્ટ પાંચના વ્યાજના દરે મૂકી ચાર વર્ષ પછી તેને વ્યાજના આઠ હજાર એકસો સાઠ રૂપિયા મળ્યા તો તેણે કુલ કેટલી રહે વ્યાજે મૂકી હશે આમાં આપણે મુદ્દલ ખબર નથી પી મુદ્દલ ખબર નથી રૂપિયા કેટલા મૂકાય અમુક રકમ કેટલા ટકા એટલે આર બરાબર આઠ પોઈન્ટ પાંચ ટકા બરાબર પંચ્યાસીના છેદમાંથી જશે દસ ટકા કેટલા વર્ષમાં મૂકી ટાઈમ પીરિયડ છે ચાર વર્ષ માટે અને વ્યાજ કેટલું મળ્યું તો કે આઈ બરાબર આઠ હજાર એકસો સાઠ રૂપિયા તો આમાં પણ આઈ બરાબર પી છેદમાં સો સૂત્રાંકર્તાં આપણે પીને બનાવશું એટલે કે આઈ ગુણ્યા સો છેદમાં આવશે આર ટી આઈ કેટલો છે તો કે આઠ હજાર એકસો સાઠ ગુણકમાં સો આર કેટલો છે તો પંચ્યાસીના છેદમાં દસ એટલે પંચ્યાસી એના છેદમાં દસ હતો છેદનો છેદ ક્યાં આવી ગયો અંશમાં ગુણકમાં ટી કેટલો છે તો કે ચાર વર્ષ રેડી હવે ચાર એટલે પચીસ કરીએ પચીસ ચાર બરાબર આ ચાર ચાર રદ થઈ ગયા હવે આપણે પંચ્યાસી છે અહીંયા પચીસ છે પાંચ વાળી આપણે ભાંગી નાખીએ બરાબર એમાં પાંચે ભાગેલી જશે પાંચે કુ પાંચ ત્રણ પાંચ અથવા તો તમે સત્તર પાંચ એમ સીએમઆઈ કરી ગયો સાત સાત પાંચ પાત્રી સત્તર પાંચ પંચ્યાસી તો ઘડીઓ આપણે આવડતું હોય તો એ પણ રીતના તમે કરી શકો એવું નથી કંઈ સત્તર પાંચ પંચ્યાસી હા પાંચ પાંચ અહીંયા પચું પચું પચીસ સારું ડીયા બરાબર હવે કેટલા વધ્યા સત્તર અને અહીંયા આઠ આઠસોને સોરી આઠ હજાર એકસો ને સાઠ છે તો એને આપણે ભાંગા કા કરી નાખીએ एकासी एक पास जावा सौ तो जैसे और को को सत्तर पे शोधी सत्तर चार अड़सठ दस कोई कपा इले सात अगियार आठ जाए तौ सात में छाई एक उप छगड़ो सत्तर आठ एक सौ छत्तीस बराबर

આઠ પાંચ ચાલીસની શૂન્ય વધી પડી ચાર પાંચ ચાર વીસ વીસ ને ચાર ચોવીસ બસો ચાલીસ પાછળ મીંડા કેટલા એક અને બે ચોવીસ હજાર રૂપિયા પી હોય એ મુદ્દલ કેટલું છે ચોવીસ હજાર રૂપિયા સાતમો દાખલો ભાવે છે એક શરાફી શરાફ પાસેથી આઠ હજાર રૂપિયા અમુક ટકાના વ્યાજના દરે લીધા ત્રણ વર્ષ પછી તેના વ્યાજના રૂપિયા ચૌદસો ચાલીસ રૂપિયા મળે તો વ્યાજનો દર શું હોય છે એટલે પી બરાબર ખબર છે કેટલો તો કે આઠ હજાર રૂપિયા આર બરાબર વ્યાજનો દર ખબર નથી બરાબર ટકા તો કે ટકા ગોતવાના છે આર એન બરાબર ત્રણ વર્ષ એમ એન એટલે ઓમ ટાઈમ પીરિયડ જ બરાબર એને લખાઈએ ટાઈમ પીરિડ ટી અને આઈ બરાબર ચૌદસો ને ચાલીસ રૂપિયા વ્યાજ તો કે આઈ બરાબર પી આર ટી છેદમાં સો શું છે તો કે આર આરને સૂત્રંકર્તાં બનાવીએ તો આઈ ગુણ્યા આ ગુણ્યા સો સો થશે બરાબર ભાંગા ગુણાકાર અને બાકી કોણ છે પી ને ટી તો છેદમાં આવશે પી ને ટી ગુણકમાં હવે આઈ કેટલો છે તો કે ચૌદસો ચાલીસ ગુણકમાં સો છેદમાં પી કેટલો છે તો કે આઠ હજાર ગુણકમાં ટી કેટલો તો કે ત્રણ વર્ષ હવે બે મીંડા સોના અને એક મીંડો અહીંયા એક હજાર ચારસો ચાલીસનું રદ થઈ ગયું પાછળથી મીંડા રદ થયો હવે છે રદ ના કરતા હવે એકસો છે એને આપણે આઠ વડે ભાંગી નાખ્યા એકસો ચુમ્માલીસ ભાંઈંગા આઠ 8 2 10 8 8 14 માંથી 8 જાય એટલે થાય 6 ઉપર જે ચગડો 8 8 64 જવાબ આવ્યો 18 18 8 144 8 8 રદ થઈ ગયા હવે 6 3 18 થઈ જશે 3 3 રદ થઈ ગયા એટલે કે r બરાબર એ 6% હશે કેટલો છે છ ટકા આઠમો દાખલો નવીને એક બેંકમાં રૂપિયા પંદર હજાર અમુક ટકાના વ્યાજને દર મૂક્યા ચાર વર્ષ પછી તેને વ્યાજના રૂપિયા પિસ્તાલીસો મળ્યા તો વ્યાજનો દર શું હોય છે એટલે કે પી બરાબર પંદર હજાર રૂપિયા એ ખ્યાલ છે આપને પણ કેટલા વ્યા ટકા વ્યાજના દરે મૂક્યા તો કે આર બરાબર કેટલા ટકા વ્યાજના દરે એ આપણે ખ્યાલ નથી ટાઈમ પીરિયડ ચાર વર્ષ અને આઈ બરાબર ચાર હજાર પાંચસો રૂપિયા આઈ બરાબર પી આર ટીના છેદમાં સો સૂત્રના કરતા બનાવ્યો આર આર બરાબર આઈ ગુણ્યા સો છેદમાં પી ટી બરાબર હવે આઈ બરાબર અહીં કેટલા છે તો કે પિસ્તાલીસો તો પિસ્તાલીસો રૂપિયા ગુણકમાં સો છેદમાં પી કેટલો છે તો કે પંદર હજાર પંદર હજાર ગુણકમાં ટી કેટલો ટાઈમ પીરિયડ તો કે ચાર વર્ષ બે મીંડા અહીંયા પિસ્તાલીસોના અહીંયા પંદર હજારનો રદ થઈ એક મીંડું અહીંયા સોમાંથી રદ થઈ જશે અહીંયા પંદર ત્રણ પિસ્તાલી આ પંદર પંદર રદ થઈ ગયા અને અહીંયા અંશમાં વૈદા દસ ને તન ત્રીસના છેદમાં ચાર તો એનો ભાંગાકાર કર નાખી પડે ત્રીસ ભાંગા ચાર એટલે સાત ચાર અઠ્યાવીસ બે વધ્યા ત્રીસમાંથી અઠીએ એટલે બે વધે પોઈન્ટ મૂકીએ એટલે મીંડું ઉતરે તો કે પાંચ ચાર વીસ જીરો જીરો એટલે કે સાત પોઈન્ટ પાંચ ટકા એ વ્યાજના દર હશે તો આ દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત છે ને શીખતા રહો થેન્ક યુ આભાર